गुड मॉर्निंग फ्रेंड्स, शुभ प्रभात। 21 जून विश्व योग दिवस निमित्ते गुजरात आर्ट्स अने कॉमर्स कॉलेज सांजनी अमदावादना एनएसएस विभाग, स्पोर्ट्स विभाग अने एसआरसीना संयुक्त उपक्रमे कोरोनानी आ महामारीना समयमा पण वर्च्युअल स्वरूप तरीके योग दिवसनी उजवणी करवामा आवी रही छे। त्यारे आजे आ वर्च्युअल योग प्रेक्टिस प्रोग्राममा आपणा आजना प्रोग्रामना ट्रेनर अने एक्सपर्ट श्री वैष्णव साहेब उपस्थित छे। संस्थाना आचार्य श्री कमलेश पटेल साहेब उपस्थित छे अने समग्र अध्यापकगण, एनएसएसना विद्यार्थी मित्रों, स्पोर्ट्सना विद्यार्थी मित्रों अने कॉलेजना विद्यार्थी मित्रों उपस्थित छे। त्यारे आजे आपणे योगा प्रेक्टिस એ શરૂ કરવા જઈ રહ્યા છીએ। હું વિનંતી કરીશ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પટેલ સાહેબને કે વૈષ્ણવ સાહેબનું શાબ્દિક સ્વાગત કરે અને આજના કાર્યક્રમની શરૂઆત કરે। બ્રિજેશભાઈ, આપ અવાજ, મારો વોઇસ આવે છે? જી સર, આવે છે આપનો વોઇસ। जी नमस्कार, गुड मॉर्निंग, सुप्रभातम। मारा आवाज आ गया? जी सर। जून विश्व योग दिन निमित्ते गुजरात कॉलेज इवनिंग ना आ कार्यक्रम मा उपस्थित सौ मित्रों, विद्यार्थी दोस्तों, मेहमानों, सर्वे नु हूँ आजना आ कार्यक्रम मा हृदयपूर्वक हार्दिक स्वागत करूँ छु। आपणी कॉलेज नी एसआरसी कमिटी, एनएसएस कमिटी अने जिमखाना समिति ना संयुक्त उपक्रमे तेना अध्यक्षश्रीओ, प्रोग्राम ऑफिसरश्री अने समितिओना सभ्यश्रीओना खूब उत्साहवर्धक आयोजन थी आपणे आ वर्च्युअल मीटिंग मा मळी रह्या छीए। आ वर्च्युअल मीटिंग में आजना विश्व योग दिवस निमित्ते हूँ सर्वे नु स्वागत करूँ छु। आजे विशेष उपस्थिति योग ट्रेनर तरीके योगाचार्य अने आपणी सरकारी कॉलेज ना भूतपूर्व अने अभूतपूर्व एवा डॉक्टर के वैष्णव साहेब पण उपस्थित छे। हूँ एमनु पण हृदयपूर्वक हार्दिक स्वागत करू छु। साहेब श्री निवृत्त थया छे, अनेक कॉलेजों मा एमणे पोतानी सेवाओ प्रदान करेली छे, बहु दीर्घकालीन सेवाओ सरकारी कॉलेज में प्रोफेसर तरीके दीर्घकालीन सेवाओं आपी अने ए निवृत्त थयेला छे। भूज कॉलेज थी माड़ी अने अंतरियार विस्तार नी अने शहर विस्तार नी तमाम कॉलेजों में एमने पोतानी सेवाओनु प्रदान करेलु छे। साहेब श्री ज्यां गया छे त्यां एमना विशिष्ट कार्यों थी एमने લોકોને લાંબા સમય સુધી હૃદયમાં યાદ રહે, એમના માટે સન્માન ઉપજે એવા કાર્યો થકી
એમણે ખૂબ પ્રશંસા મેળવેલી છે. જ્યારે એમએન કોલેજમાં સાહેબ શ્રી હતા અને મારે પણ આવવાનું થયું બદલી થઈને, ત્યારે એમની આ યોગ માટેની જે ધગશ હતી અને એમની આધ્યાત્મિક જાગૃતિ માટેના જે પ્રયાસો હતા અને જે આધ્યાત્મિક પથ ઉપર એમનું જે મુસાફરી હતી, એ ખૂબ જોઈને અમે પણ એમને ગુરુજી તરીકે જ ઓળખતા હતા. એમને ઇતિહાસમાં એમએન કોલેજમાં જ્યારે હતો ત્યારે ભલે એ હિન્દીના અધ્યાપક હતા, પરંતુ મારા વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહે એટલે ફેકલ્ટી એક્સચેન્જ જેવું અમે, ખાસ કરીને મારે ભક્તિ યુગ વિશે ભણાવવાનું થાય ત્યારે ચોક્કસ વિદ્યાર્થીઓને એનો લાભ અમે અપાવતા હતા. ગુરુ પૂર્ણિમા જેવો કાર્યક્રમ હોય ત્યારે પણ સાહેબશ્રીને અમે યાદ કરતા હતા અને એમના આધ્યાત્મિક વિચારો, એમના નૈતિક મૂલ્યો વિદ્યાર્થીઓમાં પણ વિકસે અને એક આદર્શ વિદ્યાર્થીનું અને આદર્શ ભારતનું, સમાજનું નિર્માણ થાય એવા હેતુસર સાહેબનો લાભ લેવામાં આવતો. આપણે અહીંયા ઇન્ટરનેશનલ જે સેમિનાર થયો એમાં પણ સાહેબશ્રીનું વ્યાખ્યાન ગોઠવાયેલું હતું. જ્યારે વિશ્વ યોગ દિન નિમિત્તે યોગ કરાવવા વિદ્યાર્થીઓને પ્રોપર યોગ કરાવી શકાય એટલા માટે જ્યારે નામની ચર્ચા થઈ, ત્યારે સહજ રીતે મારા હૃદયમાં પડેલું આ નામ હોઠ ઉપર આવેલું અને મેં રાઠોડ સાહેબને આ નામ સજેશન કર્યું અને આના માટે ઉપયુક્ત અને બધી જ રીતે યોગ્ય, કારણ કે હું એમને ઘણા વર્ષોથી જાણું છું, માણું છું, એમના આ આધ્યાત્મિક મંજિલને હું નજીકથી એનો લાભ પણ લીધેલો છે, એટલે એ લાભ આપણા વિદ્યાર્થીઓને પણ મળે એટલા માટે હું એમને વિનંતી કરી અને એમણે તરત જ આ વિનંતીને સ્વીકારી લીધી. એ આજે નિવૃત્ત થયા પછી પણ એટલા જ પ્રવૃત્ત છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ હજુ એ જ રીતે પ્રગતિના પંથે છે અને સમાજને એનો લાભ મળતો રહે છે. આજે પણ સાહેબ સરકારી કોલેજ નું નામ પડે એટલે એમને જ્યારે કામ હોય ત્યારે બહુ જ ઉત્સાહથી એ આપણી સાથે જોડાય છે. હજુ એ પોતાની જ કોલેજો, આ સરકારી કોલેજો પોતાની જ કોલેજો છે એવા ભાવ સાથે એ આપણને માર્ગદર્શન પણ આપે છે અને જોડાય છે, એટલે આપણને પણ હરખ થાય છે કે લાવો સાહેબને પાસેથી આપણે આ માર્ગદર્શન અને આ લાભ, એમને જે ભાથું ભેગું કર્યું છે એનો લાભ અપાવીએ. તો વૈષ્ણવ સાહેબનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કોલેજમાં એમનું જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે એમની સેવાઓ હંમેશા મળતી રહી છે અને મળતી રહેશે. એ આ વિષયના ખૂબ મોટા નિષ્ણાત છે એટલે આપણને બધાને ખૂબ એનો લાભ મળશે. મિત્રો, યોગની વિશ્વમાં ખૂબ જરૂરિયાત છે, એનું મહત્વ પણ સ્વીકારાયું છે અને એટલે જ કદાચ વિશ્વ યોગ દિન તરીકે યુનોએ એને ઉજવવાનું નક્કી કર્યું. આપણે આ કોરોના કાળની અંદર કોરોનાને હંફાવવા માટે બધા જ યોગના આશ્રયે ગયેલા અને ખરેખર યોગથી ખૂબ સારા પરિણામ આપણને મળ્યા છે. લોકો સામાન્ય ઘરગથ્થુ દવાઓથી પણ આ કોરોના જેવા મહાકાલ જેવા આ રોગને પણ એમણે હંફાવ્યો છે. યોગમાં આ તાકાત છે અને એટલે આ યોગ એ વિશ્વ ફલક ઉપર સર્વસ્વીકૃત બન્યો છે. ત્યારે આપણા યુવાનોમાં પણ, નવી પેઢીમાં પણ આ યોગ વિશે જાગૃત થાય, જીવનનો, દૈનિક પ્રવૃત્તિનો એ એક ભાગ બને, આ
અને એનાથી એ સ્વસ્થ રહે, નિરોગી રહે, એ ખૂબ જ જરૂરી છે, અત્યંત આવશ્યક છે. યોગ ભગાવે રોગ. યોગી બનો, નિરોગી બનો. એટલું જ નથી પણ યોગ આધ્યાત્મિક પ્રગતિમાં પણ એ એટલું જ મહત્વ ધરાવે છે. આ આખી જગત ત્રિગુણાતીત છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણથી બનેલું છે. પરંતુ એમાં આપણે બધા સતોગુણી બનીએ તો ચોક્કસ સ્વર્ગ અહીંયા ઉતરશે, આ પૃથ્વી પર ઉતરશે, આપણે એવું મહેસૂસ કરી શકીશું. તો એ સતોગુણી બનવા માટે, વ્યક્તિનું વ્યક્તિત્વનું ટ્રાન્સફોર્મ કરવા માટે, પરિવર્તન કરવા માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં પરંતુ આપણી ઉર્જા શક્તિ જે છે એ ઉર્જા શક્તિને વધારવા માટે, આપણી કુંડલીની શક્તિ જે કહેવાય છે એ કુંડલીની શક્તિને મૂલાધારથી સહસ્ત્રાધાર ચક્ર સુધી એનું પ્રયાણ કરાવવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાથી આપણે સાત્વિક બનીએ છીએ અને આપણી જે કાર્યો જે છે એ કાર્યો, તમામ કાર્યો સિદ્ધ થાય છે. આ કલ્પવૃક્ષ સમાન છે, એ જો આપણે સિદ્ધ કરવું હોય તો પણ યોગના આશ્રયે જવું જરૂરી છે. આપણે બધા જ સુંદર બનવા માંગીએ છીએ પણ કેવી રીતે? એ સુંદર બનવા આપણે શારીરિક રીતે, માનસિક રીતે, વ્યવહારિક રીતે સુંદર બનવા માટે યોગ એક જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે સિદ્ધિઓ માટે, સિદ્ધિઓ મેળવવા માટે પણ યોગ જરૂરી છે, નિરોગી રહેવા માટે પણ જરૂરી છે, માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે પણ યોગ જરૂરી છે, આપણી સાત્વિકતા વધે એટલા માટે પણ યોગ જરૂરી છે. આજે વિષાદ, તણાવ, ટેન્શન, ઈર્ષા, સ્પર્ધા આના કારણે મનુષ્ય ત્રસ્ત છે. જેની ઉર્જા ડિપ્લીટેડ છે, બિલકુલ નીચી કક્ષાએ જ્યારે જાય છે ત્યારે એનામાં નિરાશા, હતાશા, ઈર્ષા, કોઈના વિશે નેગેટિવિટી, કોઈના વિશેની જે ઉત્તમ ભાવના હોવી જોઈએ એની જગ્યાએ એનું ખરાબ ઈચ્છવાની ભાવના, એને નષ્ટપ્રાય કરવાની, એને હતોત્સાહ કરવાની જે ભાવનાઓ હોય છે એ મનુષ્યને નુકસાન કરતા છે. અને એટલે જ એમાંથી મુક્ત થવા માટે, સાત્વિક ઉર્જા મેળવવા માટે આ યોગ જરૂરી છે. એ વ્યક્તિનું ટ્રાન્સફોર્મ કરતો હોય છે. આપણે કહીએ છીએ કે આ દુનિયા કેટલાક માણસોથી ટકેલી છે, સાત્વિક માણસોની ઉર્જાથી ટકેલી છે. આપણા ઘરમાં પણ આવા કોઈ ઉર્જાવાન, આધ્યાત્મિક ઉર્જા જેની જાગૃત થયેલી છે, એ ઉર્જાના કારણે આખું ઘર ટકતું હોય છે. આખા ઘરમાં એના વાઇબ્રેશન, પોઝિટિવ વાઇબ્રેશનના કારણે ઘરમાં કંકાસ થતો અટકે છે, ઘરમાં ઉર્જા રહેતી હોય છે, આનંદનું વાતાવરણ રહેતું હોય છે. એટલા માટે યોગ કરવા જરૂરી છે. એવું જ ઓફિસમાં પણ છે. ઓફિસમાં પણ, કાર્યાલયમાં આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ કેટલાક લોકો આવી તામસિક વૃત્તિના હોય છે અને એ તામસિક વૃત્તિના કારણે વાતાવરણ કલુષિત થતું હોય છે, આનંદ અને તંદુરસ્તી જોખમાતી હોય છે. એવી જગ્યાએ આવી સાત્વિક ઉર્જાના માણસો જો વધારે હોય તો એના જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનના કારણે ચોક્કસ અન્યોને પણ એનો લાભ થતો હોય છે. અને એટલે યોગનું ખૂબ મહત્વ છે. હું વધારે સમય ન લેતા હું વૈષ્ણવ સાહેબ અને ટાપરિયા સાહેબને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ માટે ટાપરિયા સાહેબ આયોજન કરે. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ 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 આભાર આચાર્ય સાહેબ. ખૂબ સરસ વાત કરી સાહેબે. હવે હું વૈષ્ણવ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આવો અને અમને આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ વિશે માર્ગદર્શન આપો અને અમારું માર્ગદર્શન કરો. શ્રી વૈષ્ણવ સાહેબ. નમસ્કાર. સાતમા વિશ્વ યોગ નિમિત્તે ઓનલાઈન જોડાયેલા
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ ઇવનિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેજી પટેલ સાહેબ, એમના એસોસિએટ અલગ અલગ વિભાગના અધ્યક્ષશ્રીઓ અને જેમણે પણ આ આયોજન કર્યું છે એ દરેકનું હાર્દિક સ્વાગત છે. પ્રારંભમાં પ્રિન્સિપાલ સાહેબે ખૂબ મહત્વની વાત કરી યોગ માટેની. ત્રણેક મિનિટ યોગની વાત કર્યા પછી આપણે એના વિવિધ સોપાનોની ચર્ચા કરી અને પ્રેક્ટિકલ કામ કરીશું. જ્યાં પોતાની જગ્યાએ બેઠેલા છે, આંખો બંધ કરીશું અને ત્રણ વખત ઓમકારનો નાદ કરીશું. આંખો બંધ કરી દઈએ, એક સાધારણ શ્વાસ લઈએ અને છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ફરી શ્વાસ ભરીશું. ફરી એક વાર શ્વાસ ભરીએ. ધીરેથી આંખો ખોલીએ. ઘણા વર્ષો પહેલા મહર્ષિ પતંજલિએ આ યોગશાસ્ત્રની વાત કરેલી છે. યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બનેલો છે. એનો અર્થ થાય છે ટુ કનેક્ટ, જોડાવું, એક થવું. કોની સાથે જોડાવું? તો શરીર અને મનને એક સાથે જોડવા માટે યોગ કરવો પડે. આત્મા અને પરમાત્માના જોડાણ માટે પણ યોગ કરવો પડે. આજે કોરોનાની મહામારી પછી લગભગ 80-85% લોકોની સ્થિતિમાં જોઈએ તો તન થાકેલું છે, મન મૂંઝાયેલું છે. અને આવી સ્થિતિમાં જો આપણે શાંતિ પ્રાપ્ત કરવી હોય તો દુનિયામાં કોઈ એવી દવા શોધાઈ નથી. હેલ્ધી માઇન્ડ એન્ડ હેલ્ધી બોડી. આપણે જેટલું ધ્યાન શરીરનું આપીએ છીએ એટલું મન વિશે વિચારતા નથી. મન મરકટ જેવું છે. ભલે અત્યારે આપણે યોગા મેટ પર બેઠા હોઈશું, પણ મનનો જે સ્વભાવ છે, ટેન્ડન્સી ઓફ માઇન્ડ છે, એ તો ગમે ત્યાં આવે ને ગમે ત્યાં જાય. તો એને સ્થિર કરવા માટે, એકાગ્ર થવા માટે, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ માટે યોગ જરૂરી છે. યોગની અંદર કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની આપણે જાણકારી મેળવી લઈએ. સૌથી પહેલા, કોઈ પણ યોગ્ય યોગ ટીચરના માર્ગદર્શનથી જ આપણે યોગ કરીશું. કારણ કે યોગની અંદર શરીર, મન અને શ્વાસનું કોઓર્ડિનેશન હોય છે. તો પહેલા શ્વાસને પણ ઓળખવો પડશે કે શ્વાસ તમારું કઈ ગતિથી ચાલે છે.
યોગ સાથે અલગ અલગ ઉપકરણો જોડાયેલા છે. અષ્ટાંગી યોગ શબ્દ આપણે સાંભળ્યો હશે, એટલે કે આઠ પ્રકારના એના સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આજે આપણે બોડી વોર્મ અપ કરીશું, થોડા આસન કરીશું અને પછી પ્રાણાયામ કરીશું. આ ત્રિવેણી સંગમથી શરીરને રોજ આપણે એક ચોક્કસ પદ્ધતિમાં ઢાળવાનું છે. મનને તમે જેવી તાલીમ આપો, જેવો આદેશ આપો, એ પ્રમાણે તમારું મન એક્ટિવેટ થતું હોય છે. આ જીવનમાં પ્રશ્નો બધા મનના છે, તો સમાધાન પણ મન જ કરી શકે છે. મનની ઈચ્છા થાય કે મારે જીભના સ્વાદ કરવા છે કે ઇન્દ્રિયોના સ્વાદ ચાખવા છે, પણ જો તમે મનને કંટ્રોલ કરો તો ખ્યાલ આવે કે પૂરું વિશ્વ મનની અંદર સંકેલાયેલું છે. જેનું મન સ્વસ્થ એનું જગત સ્વસ્થ, અને જેનું મન અસ્વસ્થ હોય તો એનું જીવન અસ્વસ્થ થાય છે. હમણાં જ પટેલ સાહેબે કહ્યું કે યોગ ભગાવે રોગ. શારીરિક રોગની તો દવાઓ હોય છે. હમણાં આપણે સ્ટીરોઇડના અનુભવ કર્યા, રેમડેસિવિરની વાત કરી જોઈ, એની આડઅસરો પણ જાણીએ છીએ. યોગ માત્ર એવી દવા છે જેની કોઈ આડઅસર નથી, ફક્ત ને ફક્ત એનો ફાયદો હોય છે. બીજો મુદ્દો છે, જ્યારે આપણે આસન કરીએ અને શ્વાસ લેતા હોઈએ ત્યારે શરીર હંમેશા સંકોચાતું હોય છે, અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે શરીર આપણું એક્સપાન્ડ થતું હોય છે. જેમ ફુગ્ગામાં હવા ભરીએ એટલે ફુગ્ગો બહારની બાજુ ફૂલેલો દેખાય, અને હવા છોડીએ એટલે ફુગ્ગો સંકોચાઈ જાય. આ જ પ્રક્રિયા માનવ શરીરમાં કુદરતી રીતે ગોઠવાયેલી છે, પણ આપણે એ રિધમ ભૂલી ગયા છીએ. એટલે સૌથી પહેલા આપણી અંદર જે પોતાની રીતે શ્વાસ ચાલી રહ્યો છે એની ખાતરી કરવા માટે પોતાનો જમણો હાથ નાભિ ઉપર મૂકીશું. નાભિ એ આપણા શરીરનું નેટવર્ક કેન્દ્રબિંદુ છે. માનવ જાતની ઉત્પત્તિથી સંકળાયેલું છે, તો તમને ઓટોમેટિક હાથ ઉપર એક સ્પર્શ થશે જે તમારા શ્વાસની પ્રતીતિ કરાવે છે. એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 21,600 વખત આપણે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ. કાઉન્ટેબલ ફિગર એટલે કે 4 સેકન્ડમાં આપણે એક શ્વાસ લઈએ ને છોડીએ છીએ, તો 60 સેકન્ડની 1 મિનિટમાં 15 વખત આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. 1 કલાકમાં 90 વખત, 12 કલાકમાં 10,800 અને 24 કલાકમાં 21,600 વાર આ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. તમારું મન ગમે ત્યાં ફરતું હોય, શ્વાસ આપોઆપ પોતાની એક રિધમ પકડી રાખે છે. તો યોગ કરવાથી તમારા શ્વાસની રિધમ મેન્ટેન થશે,
તો તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલ છે, બીપી પ્રોબ્લેમ છે, સુગર પ્રોબ્લેમ છે, અનિદ્રાના પ્રોબ્લેમ છે, ટેન્શનના પ્રશ્નો છે, એ બધા ઓટોમેટિક સોલ્વ થવા માંડે છે. એટલે જેટલું શ્વાસનું ધ્યાન રાખીશું એટલું શરીર 100% નિરોગી બનશે. યોગા કરવાનો એક ચોક્કસ સમય હોય છે, પ્રાતઃકાળ એના માટે ઉપયોગી છે. ભૂખ્યા પેટે યોગા કરી શકાય, બ્રેકફાસ્ટ કર્યા પછી 2 કલાકે કરી શકાય, લંચ અથવા ડિનર પછી 3 કલાકે કરી શકાય. પણ જે મજા પ્રાતઃકાળ સૂર્યોદય વખતે યોગ કરવામાં છે એ લંચ પછી કે ડિનર પછી નથી આવતી. યોગ કરતા પહેલા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારી શારીરિક ક્ષમતા જેટલી હોય એટલું જ કરવાનું, શરીર પર કોઈ જબરદસ્તી નહીં, કોઈ અંગને હાથ પગને ઝટકા નહીં મારવાના. તમને જેમ મજા આવે અને શરીર જેટલો સાથ આપે એવા ભાવપૂર્વક યોગ કરવાનો, નહીં તો કસરત કસરત રહી જાય. કસરત એ શરીરનો વિષય છે, યોગ મનનો વિષય છે, અને મનને આપણે સાચવવાનું છે. મહાભારતના ચક્રવ્યૂહમાં અભિમન્યુ 7મા કોઠાનું જ્ઞાન જાણતો નહોતો. એટલે સેન્ટ્રલ પોઈન્ટ ઓફ બોડી જે છે એ તમારા મનને કેન્દ્રિત કરવાનું છે. અને આ યોગ વખતે તમારે શ્વાસની સાથે રહીને કરવાનું છે. કસરતમાં તમે શ્વાસની સાથે કોમ્બિનેશન ન કરો તો ચાલે. રોજ 2 કિલોમીટર મોર્નિંગ વોક કરો છો, ઇયરફોન લગાવેલો છે, મોબાઈલમાં મ્યુઝિક સાંભળીએ છીએ, ત્યાં ચાલી શકે. પણ યોગ કરવો હોય એટલે તમારું 100% મન તમારા શ્વાસની સાથે જોડાયેલું હોય, શરીરની તમારી કેપેસિટીની તમને ખબર હોય, અને શરીરમાં જે સ્ટ્રેચ થાય હાથમાં, કોણીમાં, ખભામાં, પગના ઢીંચણમાં, પગના ઘૂંટણમાં, પગના પંજામાં એ સ્નાયુનું ખેંચાણ થાય, એનો મતલબ તમને યોગની અસર થઈ રહી છે. તો આ અમૂલ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે એની માવજત કરવાની, એની સુરક્ષા રાખવાની એક કવચ કોઈ હોય તો યોગ છે. અને યોગ સાથે તમે જેટલા જોડાયેલા રહો, તમારી પોતાની જાત સાથે જેટલા જોડાયેલા રહો, પોતાના સ્વની સાથે જોડાયેલા રહો, એ જ સાચો સ્વાધ્યાય કહેવાય છે. અને સ્વાધ્યાય કરો તો સ્વાનુભૂતિ થાય, અને સ્વાનુભૂતિ થાય તો આપણને જીવન જીવવાની એક કળા આવડી જાય. જેટલા પણ મિત્રો અહીંયા જોડાયેલા છે એને એક સવાલ પૂછું કે આ શરીરમાં કઈ વસ્તુ ન હોય તો ચાલી શકે નહીં. આપણે ખોરાક ન લઈએ તો જીવી શકાય, 6 મહિના રેકટાણા કરીએ, મુસ્લિમ ભાઈઓ રોજા કરે, ખોરાક વગર ચાલી શકે. નિદ્રા એકાદશી આજે પાણી ન પીએ તો પણ 24 કલાક જીવી શકીએ. પણ વોટ એબાઉટ યોર રેસ્પિરેશન? તમે એક ક્ષણ પર જો શ્વાસ ન લો તો તમે જીવી શકો નહીં.
આ શ્વાસ એ તમારું એક્ઝિસ્ટન્સ છે, તમારું અસ્તિત્વ છે. હમણાં બધાને અનુભવ થઈ ગયો છે, દરેકને સાંભળ્યું છે, એનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું છે. 94 થી નીચે જાય, 90 થી નીચે જાય તો આપણી ગભરામણ વધી જાય, મૂંઝામણ વધી જાય, ડોક્ટરની ચિંતાઓ વધી જાય, જીવન સામે કંઈક જુદું જ દેખાય. તો જો રેગ્યુલર એ શ્વાસનું આપણે અધ્યયન કર્યું હોય તો જેટલો રાખવું હોય એટલો રાખી શકાય. તો શ્વાસ સાથે આપણે યોગની પ્રક્રિયાઓ કરીશું. એ પ્રક્રિયાઓમાં સૌથી પહેલા આપણે પોતાના શરીરને થોડું એક્ટિવેટ કરવા વોર્મ અપ કરીશું. તો દરેક પોતાના ઉત્સાહથી જેટલું થાય એટલું, કોઈ જબરદસ્તી નહીં. સરકારી નિયમો ભલે હોય પણ શરીર આપણું છે, સાચવવાની જવાબદારી આપણી છે. તો બિલકુલ ખુશી ખુશી સાથે ચહેરા પર સ્માઇલ નાનકડું, એની સાથે આપણે પોતાની જગ્યાએ ઊભા થઈ જઈએ. મારો અવાજ પહોંચે છે ત્યાં? હા સર, આવે છે. ઓકે, તો ધીમે ધીમે પોતાની જગ્યાએ આપણે વોકિંગ શરૂ કરવાનું છે, ખૂબ જ મસ્તી સાથે. હા, લેટ્સ સ્ટાર્ટ. હા, આગળ પર ઉપર નીચે પોતાની મસ્તીથી પૂરા શરીરને તમારે આંદોલિત કરવાનું છે. થોડી સ્પીડ વધારીએ. વેરી ગુડ. પોતાની કઈ જમ્પ કરીશું, ખૂબ પાછા અને પોતાની મૂળ સ્થિતિમાં આવી જઈએ. આંખો બંધ કરીએ, રિલેક્સ. શ્વાસની ગતિની ધ્યાન રાખીએ. શરીરમાં એક ઉર્જાનો સંચાર થયો છે. શરીર ધીરે ધીરે શાંત થઈ રહ્યું છે. આપણે આપણા શ્વાસને ઓળખી ચૂક્યા છીએ. હવે બોડી રોટેશન કરીશું. શરીરની સ્થિતિ પ્રમાણે રાત્રે ઊંઘી જવાથી સ્નાયુઓ શિથિલ થઈ જાય છે, એટલે યોગ કરતા પહેલા શરીરના અંગોને આપણે એક્ટિવેટ કરવું પડે. ધેટ ઇઝ કોલ્ડ બોડી રોટેશન. શરૂઆત આપણે ગરદન થી કરીશું. પહેલા સાંભળી લો, શ્વાસ ભરીને પાછા જઈશું, પછી આગળ આવીશું. આ છોડતા છોડતા શ્વાસ ભરતા આપણે રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરીશું. અડધું સર્કલ થાય ત્યાં સુધી શ્વાસ લેવાનો, અડધા સર્કલમાં શ્વાસ છોડવાનો. ત્રણ વખત રાઈટ ટુ લેફ્ટ અને ત્રણ વખત લેફ્ટ ટુ રાઈટ, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. તો હવે આપણે નિત રોટેશન શરૂ કરીશું. એક શ્વાસ ભરીએ, પાછળ જઈએ, છોડતા છોડતા આગળ, અને શ્વાસ ભરતા જમણીથી ગરદન ઝુકાવીશું, મિડલમાં જઈને શ્વાસ છોડીશું. ત્રણ રાઉન્ડ પૂરા કરીએ.
હવે એન્ટી ક્લોક શ્વાસ ભરતા ડાબી બાજુ, છોડતા છોડતા જમણી બાજુ, સેકન્ડ રાઉન્ડ એન્ડ થર્ડ રાઉન્ડ. ગરદનમાં કંઈક સેન્સેશન આવે છે. રોજ આપણે લેફ્ટ અને રાઈટમાં જોઈએ છીએ. ગરદનના પટ્ટા ન પહેરવા પડે એટલે રોજ ગરદનની આટલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. હવે બંને હાથ આગળ મુઠ્ઠી વાળે રહીએ, સ્વભાવ પર લાવીએ, શ્વાસ છોડતા આગળ લઈ જઈશું. હાથની પોઝિશન હથેળી નીચે, કળાઈને મોડીશું. સરસ. બંને હથેળી સામસામે, ફક્ત આંગળાને આપણે મોડ કરીશું. સરસ. અંગૂઠો ઉપર ઉપર હશે. મુઠ્ઠી વાળી દઈએ અને મુઠ્ઠી લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, થ્રી ટાઈમ. રિલેક્સ. ફરી હાથ ખભા ઉપર, શ્વાસ ભરતા ભરતા પાછળ થ્રી રાઉન્ડ. ત્રણ વખત પાછળથી આગળ, જ્યાં જ્યાં ખેંચાણ થાય આપણે અનુભવ કરીશું. રિલેક્સ. બંને હાથ કમર પર, ફક્ત કમરથી ઉપરનો ભાગ આપણે મુવમેન્ટ કરવાનો છે. એ પણ રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, થ્રી ટાઈમ. પગ બિલકુલ સ્થિર રહેશે, કારણ કે ઘણાને 35-40 વર્ષ પછી કમરના દુખાવાની તકલીફ થઈ જતી હોય છે. હા, લેટ સ્ટાર્ટ. કમર, હા, પોતાની કમર છે પોતાને. હા, વાહ, બહુ સરસ. લેફ્ટ ટુ રાઈટ, એન્ડ રિલેક્સ. બંને હાથ પીછળ પર, એને પણ રાઈટ ટુ લેફ્ટ એન્ડ લેફ્ટ ટુ રાઈટ. હા, બહુ સરસ. હવે ડાબા પગથી સ્કૂટર ની કિક મારવાની છે. પંજાની એક્સરસાઇઝ માટે પગનો પંજો ફક્ત લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરવાનો. 3-3 વખત ઉભા રહી શકવાનું છે. બિલકુલ ચેન્જ. અગેન કિક. રોટેશન. રિલેક્સ. બંને હાથ આગળ. આ તમારી પોતાની પરમાત્માએ બે કાકેની ચેર બનાવવાની છે. થોડાક નીચે જવાનું છે. ખુરશીમાં બેઠા હોય એમ થોડાક વધારે નીચા. સરકારે આપણને રિવોલ્વિંગ ચેર આપી છે એટલે બંને બાજુ ફરીશું. લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. હા, ખુરશી પાડવાની નથી. થોડા નીચે. હવે ખ્યાલ આવે કે શરીરની સમૃદ્ધિ કેટલી ભારે લાગે છે, વજન કેટલું આકરું લાગે છે. ખુરશી પડવી નહીં જોઈએ, લડાઈ ખુરશીની છે.
ખેંચવાની નથી, અળથોરાની છે, અળથોરાની છે. અને ફરી ઉપડાવી જો પોતાની પોઝિશન પર. આપને થોડા પ્લે કરી દઈએ. હવે પોતાની જગ્યાએ બેસી જઈશું. બેબી આસન પહેલો ભદ્રભાઈ કરીશું. બંને પગ ભેગા, જેટલા શરીરને ટચ થાય એટલા કરવાના. હા, શેક સુધી અડી જાય તો બહુ સારું. હવે બંને પગના ટીચરને આપણે હલાવવાના પતંગિયાની જેમ. આ બટરફ્લાય રોજ 5 મિનિટ કરો તો ઘૂંટણનો દુખાવો ના થાય. હવે ફાસ્ટ કરે શ્વાસ ભરતા ભરતા પાછળ જઈશું અને છોડતા છોડતા માથું વખતે જેટલું અડાડે એટલું નીચે અડાડીશું. રિલેક્સ. ફક્ત પતંગિયા ને જોઈને ખુશ થવાનું નહીં, આપણે પણ પતંગિયા બનીએ તો આપણને બમણી ખુશી મળાશે. હવે આપો જમણો પગ લો, પોઝિશન બેબી આસન. નાના બાળકને એની માતા જેમ ખોળામાં લે એ રીતે જમણો હાથ ભીચણ નીચે, ડાબો હાથ પંજા નીચે, બંનેનું લોક કરવાનું છે. બેબીને લઈ લીધું ખોળામાં તો એને મુવમેન્ટ કરવાનું લેફ્ટ રાઈટ. ધીમે ધીમે, ગુસ્સો નહીં કરવાનો બેબી પર. હા, હવે ધીમે વિશ્વાસ છોડતા તમારે ભીચણ તમારે ના કરાવવાનું છે અને છોડી દેવો. ટ્વિન્સ બેબી દવા પગે ધીમેથી છોડી દો. આસનોમાં જે રોજ કરી શકાય, આપણી આજુબાજુ વૃક્ષો છે તો વૃક્ષાસન તળાસન છે, ઘરમાં બિલાડી હોય તો કેટ આસન છે, સાપ હોય તો ભુજંગાસન છે, મોર છે તો મયુરાસન છે, ધનુરાસન છે, કેનુઆસન છે, ગૌમુખી આસન છે, ગર્ભાશય સુખાસન છે, અર્ધ પદ્માસન છે, પૂર્ણ પદ્માસન છે અને વજ્રાસન છે. 84 આસન માંથી એકમાત્ર વજ્રાસન એ જમ્યા પછી કરી શકાય. અને વજ્રાસન કરવાથી આપણા મુસ્લિમ ભાઈઓ નમાજ પડવા જે સ્થિતિ બેસતા હોય છે એને વજ્રાસન કહેવાય. 4 મહિના વજ્રાસન કરો તો તમારું શરીર પણ વજ્ર જેવું કઠિન થઈ જાય, પણ એ પ્રોપર બેસ્ટ આવડવું જોઈએ. સુખાસન બહુ સરળ આસન છે પણ લોકોને નીચે પલાઠી વાળીને બેસવાનું પણ આવતું નથી. સુખાસનમાં બેસવાથી તમારું જે મૂળાધાર ચક્ર છે એ તમારે શરીર સાથે નહીં જમીન સાથે ટચ થવું જોઈએ. અને ઉપર જે છે સહસ્ત્રાર છે, વચ્ચે સ્વાદિસ્તાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર, આ 7 ચક્રો છે. પણ આજે આપણે એની વાત નહીં કરીએ. પણ એ ચક્રોને જાગૃત કરવામાં આસનો બહુ મોટી ભૂમિકા ભજવે છે. તો સૌથી પહેલા આપણે આસન કરીશું સર્વાસન. સર્વાસન ગુજરાતીમાં સાંભળેલું
હવે નવી જનરેશન ને સાંભળેલું જોયું નથી, પણ એ બિલકુલ સીધું હોય, સ્ટ્રેટ. જો વાંકું ચોખ્ખું હોય તો એ કામ આવે નહીં. એટલે આપણે પોતપોતાની જગ્યા ઉપર પેટના બળ ઉપર સુઈ જઈશું. બિલકુલ જમણો પગ ફક્ત ઉભો કરવાનો છે આપણે, એક ફૂટ જેટલો સીધે સીધો ઘૂંટણ માંથી વાળીશું નહીં. આ અર્ધ સર્વભાસન, અને જ્યાં ખેંચાણ થાય એ આપણે અનુભવ કરીએ. રિલેક્સ. બીજો પગ બરાબર એક ફૂટ ઉપર ખીચણ માંથી સીધો, સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું અને રિલેક્સ. હવે બંને પગે કરવાનું છે, એ માટે બંને હાથને મૂકી વાળી દો, પોતાની જાંઘ નીચે મૂકી દો, અને હવે આપણે બંને પગ એક સાથે ઉભા કરવાના છે. આખા શરીર નું વજન તમારી બે મુઠ્ઠી પર આવશે, આને પૂર્ણ શરભાસન કહેવાય. રિલેક્સ. હાથ બંને ખભા ઉપર આવો, ભુજંગાસન કરીશું. શ્વાસ ભરતા ભરતા આગળનો ભાગ ઉપર, નજર સામે. આ ભુજંગાસન, કમરમાં ખેંચાણ આવે એ આપણે અનુભવ કરીએ. રિલેક્સ. હવે વિપરીત શલભાસન અથવા શક્તિમાન આસન, બંને હાથ આગળ ખેંચવાના છે, પગ ઊંચા કરવાના છે, અને શરીરનું વજન ફક્ત પેટ ઉપર. અશક્તિમાન આસન, થોડા થોડા શ્વાસ લો એન્ડ રિલેક્સ. ધનુરાસન માટે બંને પગ ઊંચા કરો, ઘૂંટણમાંથી પકડી લો, શ્વાસ ભરતા ભરતા ઉપર થવાનું છે. સાકર ઊંચી, છાતી ઊંચી. ઓકે, રિલેક્સ. બંને હાથ દાઢી પાસે, જે પ્રકારે મગજ નદીમાં પડ્યો હોય એ રીતે આ મકરાસન માં આરામ કરીએ. શ્વાસ ચાલુ રાખીશું. ધીમે ધીમે પીઠ ઉપર સુઈ જઈશું. અને શવાસન કહેવાય. માતાના ગર્ભમાં શિશુવાસન, જિંદગીની છેલ્લી ઘડીએ શવાસન. હવે કરીશું આપણે નૌકાસન. જીવનની નાવ કેવી રીતે ચડાવાય, હાથ બંને પાછળની તરફ લાગા કરીશું. હાથ ભરતા ભરતા ખભાથી ઊંચા આપણે આવવાનું છે. હાથ ઉપર, પગ ઊંચા, પંજા, હાથ અને નજર એક લાઈનમાં. આ જીવનની નૌકા, નૌકા આસન. આ તો સત્વ રજસ તમસ નો સંગમ થાય.
રિલેક્સ. હવે પવન ગુપ્તાસન, જમણો પગ વાળવાનો છે, બે હાથી લોક કરવાનું છે અને શ્વાસ ભરતા ભરતા ઉભા થઈને ઈસ્ટર્ન નાક ને અડાડવાનું છે અને હાથ ને પ્રેશર આપવાનું છે. બીજો પગ બિલકુલ સીધો હશે. માત્ર પ્રકૃતિ દ્વારા એક પવન ગુપ્તાસન લાભ લાવી છે. રિલેક્સ. બીજા પગે લોક કરીએ, હાથથી ઢીંચણને છાતી તરફ ખેંચીએ અને નાક ઢીંચણને અડાડીએ. રિલેક્સ. હવે બંને પગ એક સાથે અને માથું તમારા બંને ઢીંચણ ની વચ્ચે જવું જોઈએ. સામાન્ય શ્વાસ ચાલુ રાખો. લેફ્ટ રાઈટ તમે ટર્ન કરી શકો. હા, આનાથી કરોડ રજ્જુ ને પૂરેપૂરી કસરત મળે છે. આગળ પીછે નાના બાળક ની જેમ ગોળમ ટકાવાનો just like a roller and relax. હવે જેનાથી થાય એટલા લોકો જ કરજો. સર્વાંગાસન કરીએ છીએ. હાથ બંને કમરની પાસે, પગ બંને ઉભા કરીએ, પગ શ્વાસ ભરતા ઊંચા રહીશું. સીટ પર હાથનો સપોર્ટ કરીશું. પગ બંને બિલકુલ ઉપર સીધી લાઈનમાં. સર્વાંગ આસન. આ આસનમાં માથાને ચોટલીથી પગના તળિયા સુધી એક્સરસાઇઝ મળે છે. ધીમે ધીમે પાછા આવીશું. ઝટકો નહીં મારીએ. રિલેક્સ. બંને હાથ સાઈડ પર ખુલ્લા કરી નટરાંગાસન કરીશું. બંને હાથ સાઈડ પર ખુલ્લા, એવો જમણો પગ વાળીને ડાબા પગ ઉપર ટર્ન કરીશું. ડાબા હાથે પ્રેશર કરી નજર જમણી બાજુ. શિવ તાંડવ નૃત્ય રહેલો નટરાંગાસન. ઢીંચણમાં જાંઘમાં ખેંચાણ થશે. એટલું દબાવા એટલું જોર ન કરીએ. એન્ડ રિલેક્સ. બીજા પગે ડાબો પગ વાળી જમણા પગ ઉપર જમણા હાથથી દબાવીશું. નજર ડાબી બાજુ. રિલેક્સ. દવા કે જમણી બાજુ પરથી ફરીને પોતાની જગ્યાએ બેસી જઈએ. અર્ધ પદ્માસન અથવા પૂર્ણ પદ્માસન જે ફાવે તે કરીએ. અર્ધ પદ્માસન અથવા પૂર્ણ પદ્માસન. હવે કરીશું પર્વતાસન. કુદરતે આપણને નદી આપી છે, જંગલ આપ્યા છે, પહાડો અને પર્વતો આપ્યા છે. ફક્ત એને જોઈને ખુશ નહીં થવાનું. ઘરમાં બેઠા બેઠા
પર્વત આસન કરીને હિમાલય જોવાનો આપણે સંતોષ માની શકીએ. બંને હાથ સાઈડ પરથી ઉપર, બંને હાથ ભેગા કરો અને બંને હાથે જેટલા ઉપર ખેંચાય એટલા ખેંચો. કોણી બિલકુલ કાન નડેલી જાણે તમને હવામાં લટકાવી દીધા છે. પર્વત બહુ ઊંચો હોય, ગિરનાર ભલે જુનાગઢ માં તમે ચડી આવો પણ આ ન ચડાય તો અધૂરું. શ્વાસ ચાલુ રાખીશું એન્ડ રિલેક્સ. મુદ્રા બનાવો જમણા હાથ ની, હાથ પાછળ લઈને ડાબા હાથે જમણો હાથ પકડવાનો. આ યોગ મુદ્રા આસન કરીએ છીએ. પાછળ ડાબા હાથે જમણો હાથ લોક થયો છે. શ્વાસ ભરવાનો અને શ્વાસ છોડતો છોડતો નીચે જવાનું જ્યાં સુધી માથું અડે. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નાક જમીને અડવું જોઈએ. રિલેક્સ. આટલા આસનો રોજ કરો તો પૂરતું છે. હવે આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણ એટલે આપણો ઓક્સિજન, આપણું ચેતન તત્વ, આપણી ઉર્જા, અને એનો અભ્યાસ કરવો એટલે પ્રાણાયામ છે. કેટલાક નાડી શોધન પ્રાણાયામ કરે, કેટલાક અનુલોમ વિલોમ કરે, કેટલાક ત્રીસ તેજ પ્રાણાયામ કરે, કેટલાક ભસ્ત્રિકા પ્રાણાયામ કરે. આપણે સમયની અને તમારા શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખી ફક્ત બે જ પ્રાણાયામ કરીશું. જેનાથી ન થાય કે વચ્ચે આરામથી સૂઈ શકે શવાસનમાં. તો અનુલોમ ને વિલોમ ઉપર અને નીચે. ભગવાને આપણને બધા જ અંગો એના મહત્વ સાથે આપેલા છે. શરીરનું કોઈ અંગ નકામું નથી. કહેવાય કે નાક એક આપ્યું છે પણ છિદ્રો બે આપ્યા છે, લેફ્ટ અને રાઈટ, જેને ચંદ્ર અને સૂર્ય કહેવાય, જેને ઇંગળા અને પિંગલા કહેવાય. કરોડરજ્જુમાં જે છે એ સુષુમ્ના નાડી છે. તો અનુલોમ વિલોમ કરવાથી તમારી બધી જે નાડીઓ આપણા શરીરમાં 72,000 વેન્સ આપણા શરીરમાં છે, એને શિરા કહીએ, ધમની કહીએ, જે ઓક્સિજન લઈએ, ફેફસામાં જાય, હૃદયના પંપમાં જાય, અશુદ્ધ લોહીને શુદ્ધ કરે અને પાછું શુદ્ધ લોહીને આપણા તળિયા સુધીની વેન્સમાં પહોંચાડે, એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો ડાબા અને જમણા આ નાડી શોધનમાં તમારે શ્વાસની ત્રણ સ્થિતિઓ છે. શ્વાસ લેવો એટલે પૂરક, રોકવો એટલે કુંભક, છોડવો પ્રેચક. તો આ કુંભક, પ્રેચક અને પૂરક, શ્વાસ લેવાનો, રોકવાનો અને છોડવાનો, આ એક સિસ્ટમ યોગની અંદર બહુ જરૂરી છે. તો સૌથી પહેલા ડેમો જોઈ લો. અનુલોમ વિલોમ અથવા નાડી પ્રાણાયામ માટે જમણા હાથનો અંગૂઠો જમણો નસકોરો દબાવવાનો, ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગર બંને આજ્ઞા ચક્ર પર રાખવાનું અને કપાળની અંદર જ્યાં ચાંદલો કરીએ ત્યાં. બાકી અનામિકા અને કનિષ્કા બંને આંગળીઓ એક ડાબા નસકોરા પર દબાવવાની. આ પોઝિશન બંને આંગળીઓ છેલ્લે ઉચ્ચ કરી ડાબેથી શ્વાસ લેવાનો, છોડી દેવાનો. પછી ડાબેથી શ્વાસ ભરવાનો,
ત્યાં રોકવાનો, જમણો અંગૂઠો ઊંચો કરી ત્યાં છોડવાનો, પછી જમણાથી શ્વાસ ભરવાનો, રોકવાનો, ડાબે છોડવાનો, ડાબે થી લઈ જમણે છોડીએ, જમણે લઈ ડાબે છોડીએ, અને એક સાયકલ થઈ કહેવાય, એક રાઉન્ડ થયું કહેવાય, એવા આપણે 7 રાઉન્ડ કરવાના છે. શરૂ કરીશું અને લો વિલો નાડી શોધન, પહેલા પોઝિશન લઈ લો, અંગૂઠો જમણા હાથનો જમણા નસકોરા ઉપર, પહેલી બે આંગળીઓ આજ્ઞા ચક્ર ઉપર, ત્રીજી ચોથી આંગળી ડાબા નસકોરા ઉપર, બંને આંગળી ખુલ્લી કરી શ્વાસ ભરીએ ડાબેથી, ત્યાં છોડી દઈએ. હવે ડાબેથી શ્વાસ ભરવાનો છે, રોકવાનો, છોડવાનો, શ્વાસ ભરે, રોકે ઓર છોડે, પાંચ સે શ્વાસ ભરે, રોકે ઓર દાહિને છોડે, દાહિને સે શ્વાસ ભરે, રોકે ઓર લેફ્ટ સે છોડે, લેફ્ટ સે શ્વાસ ભરે, રોકે ઓર દાહિને છોડે, દાહિને સે શ્વાસ ભરે, રોકે ઓર બાયે સે છોડે, બાયે સે શ્વાસ ભરે, રોકે ઓર દાહિને છોડે, દાહિને સે શ્વાસ ભરે, રોકે ઓર છોડે, રિલેક્સ. આવા 7 રાઉન્ડ 3 વખત કરવાના. 7 રાઉન્ડ થાય એટલે 10-15 સેકન્ડ આરામ કરવાનો, ફરી પાછું એક કરી લેવાનું. સામાન્ય રીતે 5 મિનિટ તમે નાડી શોધન પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ કરો, તો તમારું આખું શરીર, આખી તમારી નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જતી હોય છે. શિયાળાની સિઝનમાં 2-વ્હીલર વિહીકલ ને વારંવાર કિક મારવી પડે અથવા ચોક આપવો પડે, એમ આ 2-વ્હીલર ને પણ રોજ યોગ કરીને, અનુલોમ વિલોમ કરીને એને એક્ટિવેટ કરીએ, તો આખો દિવસ તમારામાં ઉર્જા હોય, તમે ઉર્જાવાન બની રહો, અને કોઈ પણ કામ કરવામાં તમને નિરસતા અનુભવ ન થાય. તો આ થયું અનુલોમ વિલોમ અથવા નાડી શોધન પ્રાણાયામ. હવે બીજું એક મહત્વનું આપણે કરવા જઈએ છીએ, જેને કોરોનામાં ઓક્સિજન લેવલ જેનું ઘટી જતું હતું, અથવા તમે ક્યારે પણ ડલ મહેસૂસ કરો, ત્યારે મૂડ નથી, શરીર થાકેલું છે, કઈ ચેન પડતું નથી, એ વખતે આ ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકાય. તમે લોહાની ધમણ જોઈ હશે, ચામડાની કોથળી હોય, પર લાકડાનો દસ્તો બનાવેલો હોય હેન્ડલ, અને નીચે કોલસા સરકતા હોય, એટલે ઊંચી હવા કરે કે હવા ભરાય, પ્રેશર કરે એટલે હવા પેલા કોલસાની પાસે જાય, આગ પ્રજ્વલિત થાય. એમ આપણે શ્વાસ લઈશું અને છોડીશું, તો ફેફસામાં મેક્સિમમ ઓક્સિજન જશે. સામાન્ય રીતે લોકો 30-35% ફેફસાનો ઉપયોગ કરતા હોય છે, પણ જે લોકો ભસ્ત્રિકા પ્રાણાયામ કરે છે એનું ક્યારે ઓક્સિજન લેવલ ડાઉન થતું નથી, એને ફેફસાની બીમારી થતી નથી, લંગ્સ કેપેસિટી એની કાય માટે જળવાઈ રહેતી હોય છે, તો એને કહેવાય ભસ્ત્રિકા પ્રાણાયામ. આ પ્રાણાયામ વજ્રાસનમાં બેસીને કરીએ તો આપણને વિશેષ લાભ થાય. તો પહેલા વજ્રાસનનો તમને નમૂનો આપી દઉં. પહેલા સામેની સાઈડથી
અને પછી પાછળની સાઈડ થી બંને પગ ભેગા છે, કિચન આ સ્થિતિમાં છે, હથેળી તમારી ખુલ્લી આકાશ તરફ રાખવાની. એક વાર પાછળનો નમૂનો દેખી લો, આ પગના બંને પંજાને તમારે નીચે નાખી દેવાના છે, ઉભા નથી રાખવાના. ઉભા રાખશો સીટ ઉપર તો તમે થાકી જશો. ચાલા જેટલી એનર્જી તમારી તમને પ્રાપ્ત થઈ જાય ઘર બેઠા બેઠા. કારણ કે આ પોઝિશન માં બેસવાથી મેક્સિમમ એનર્જી તમારા પેટના લેવલે ભેગી થતી હોય છે. કારણ કે ભીચણ ભરેલા છે એટલે બ્લડ ત્યાં જવાનું નથી. મહત્તમ લોહીનો પુરવઠો તમારું પેટની અંદર છે અને પેટમાં ભાગેલું પાચન કરવા માટે તમારે ગરમી જોઈએ અને એ ગરમી તમને વજ્રાસનમાં બેઠા બેઠા આવી જાય. કશું કરવાનું નથી. વજ્રાસન બેસી હથેળી ઘૂંટણા પર મૂકવાની છે, આંખો બંધ કરવાની છે. તમે જે કઈ ભોજન જમ્યા હોય એને મનોમન યાદ કરવાનું. ભોજન બનાવવાને પણ યાદ કરી શકો. ખાલી 10 મિનિટ બેસો તમારું ડાયજેશન પાવર વધી. તો આ વજ્રાસનમાં આપણે કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામ. પહેલા બંને હાથની હલકી મુઠ્ઠી વાળવાની છે, હવા પાસે મુઠ્ઠી રાખવાની છે, કોણી અડે તો કમરને અડાડવાની અને શ્વાસ ભરતા ભરતા આપણે હાથ ઉપર લઈ જઈશું, મુઠ્ઠી ખોલી નાખીશું અને નીચે આવતા શ્વાસ છોડીશું. એકવાર જોઈ લો નમોનો, પછી આપણે સાથે કરીએ. સમજાવી દરેક ને કરીશું ભસ્ત્રિકા. ઓકે, તે જ પોઝિશન, હલકી મુઠ્ઠી ખભા પાસે, કરો રજ્જુ સીધી, ખભા ઢીલા, એક સામાન્ય શ્વાસ અંદર અને છોડી દો. હવે જે કરીશું આપણે ફોર્સ સાથે આપણે કરીશું, ફોર્સ ફોર બ્રીધિંગ ઇન ઉપર શરીરમાં જે કઈ ઉર્જાનો સંચાર થાય એ આપણે અનુભવ કરીશું. આ ઉર્જા તમારી છે, એને એક્ટિવેટ તમે કરી છે અને એનો લાભ તમે જ મેળવો છો. સેકન્ડ રાઉન્ડ ઓફ ભસ્ત્રિકા. એક પોઝિશન, હલકી મુઠ્ઠી ખભા પાસે, ખભા ઢીલા, નજર સામે, કરોડરજ્જુ સીધી, સામાન્ય શ્વાસ અંદર અને બહાર, પર ભસ્ત્રિકા ઇન આઉટ. Feeling your
sensation in your body. Third and final round of Bhasmika Pranayam. Take a position. हल्की मुट्ठी कबा का से हम कबा खुला करोड़ जिसकी भी नजर सामे अपने चेहरा पर फक्त 50 ग्राम समय ओके एक समय निश्वास अंदर अने बाहर और वस्त्र का इन आउट सुखासन में आ जाइए और कि चक्र की आप थोड़ा मूवमेंट कर लीजिए आंखों बंद करी छू अष्टांग योग ની અંદર આપણે આસન પણ કર્યા પ્રાણાયામ પણ કર્યા અને છેલ્લે ધ્યાન કરીશું ધ્યાનમાં તમારે કશો જ પ્રયત્ન કરવાનો નથી કશું વિચારવાનું નથી મનમાં જે કઈ વિચારો આવે એનું સ્વાગત કરો તમે ઓબ્ઝર્વ કરો કે આ સ્થિતિમાં તમારા મનમાં કેવા વિચારો આવે છે જેવો અન્ન એવો ઓડકાર અને જેવો મન એવો તન દસેક મિનિટ નું આપણે ધ્યાન કરીશું એક શ્વાસ લઈએ અંદર અને છોડી દઈએ બીજો લાંબો અને ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ શરીર બિલકુલ ઢીલો મૂકી દઈશું તમારી આજુબાજુ જે વાતાવરણ છે એને યાદ કરીએ તમારા રૂમની અંદર સોફા હોય પલંગ હોય ખુરશી હોય ઉપર પંખો ફરતો હોય એને યાદ કરી લઈએ દરેક પોતપોતાના વજનને યાદ કરો 50 કેજી 60 કેજી 70 કિલો વોટ એવર ઇટ તમારા સંપૂર્ણ વજનને તમારી ડાબી બાજુએ રાખી દો પુટ યોર ટોટલ બોડી વેટ એટ યોર લેફ્ટ સાઈડ Thank you.
તમારો જન્મ થયો ત્યારે તમારું વજન 2.5 કિલો, 3 કિલો, 4 કિલો હતું. પ્રિય સાહેબ, વૈષ્ણવ સાહેબ લેફ્ટ થઈ ગયા લાગે છે, એમને જોડો. જી સર, પણ એ પોતે એન્ટર થશે ને ત્યારે આપણે એડમિટ કરી શકશું. એક ફોન કરો એમને કે તમે લેફ્ટ થઈ ગયા, એમને ખ્યાલ બી નહીં હોય. બ્રિજેશભાઈ, અને સમાપન કરાવી દો હવે. બ્રિજેશ સર, સરને ફોન કરો. જોડને મને જોડજો, પછી હું નીકળી જઉં તો હું વૈષ્ણવ સાહેબ ને રિંગ કરું છું. ઓકે ઓકે સર, ઓકે, ચલો જોડ. બ્રિજેશભાઈ, બધા એક વખત પોતાનો વિડીયો ચાલુ કરો ને તો આપણે એક ફોટો લઈ લઈએ. કનેક્શન થયું? જી સર, આપ જોડાઈ ગયા છો. હા, તો ધ્યાન કન્ટિન્યુ કરીશું આપણે, આંખો બંધ કરી દઈશું. આંખો બંધ કરીશું. ગો ફોર મેડિટેશન. હવે તમે 10 વર્ષના થઈ ગયા છો. તમારા મોટા મોટા રમકડા આવી ગયા છે. તમારા મિત્રો વધી ગયા છે. તમે સ્કૂલમાં જતા થઈ ગયા છો. તમારું એજ્યુકેશન પૂરું થયું છે. આપને નોકરી મળી ગઈ છે. આપની જવાબદારીઓ વધી છે.
આપના અનુભવ વધ્યા છે, આપનું મેરેજ લાઈફ શરૂ થયું છે, આપના પરિવારમાં બાળકો આવ્યા છે, જિંદગીનો બોજ ઉપાડતા ઉપાડતા તમે 50 વર્ષે પહોંચ્યા છો. તમારા સંતાન સેટ થવા માંડ્યા છે, જીવન ચક્ર સતત ચાલી રહ્યું છે, તમારી ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે, રિટાયર લાઈફ શરૂ થયું છે, હવે માનો કે તમે એક પાયલોટ છો, તેથી શું ફેર પડે? માનો કે તમે અમેરિકાના પ્રેસિડેન્ટ છો, તેથી શું ફેર પડે? ધારી લો કે તમે આફ્રિકાના જંગલોમાં છો, શું ફેર પડે? તમે ડોક્ટર હો, વકીલ હો, પ્રોફેસર હો કે મિનિસ્ટર હો, શું ફેર પડે છે? હકીકતમાં તમારી પરિસ્થિતિઓ બદલાય છે, તમારા શરીરના રૂપ રંગ આકાર બદલાયા છે, તમારી બુદ્ધિનો આંક વધ્યો છે, તમારા અનુભવનું જ્ઞાન વધ્યું છે, પણ એનાથી કઈ ફેર પડતો નથી. સોરી વૈષ્ણવ સાહેબ, આપણી પાસે હવે વૈષ્ણવ સાહેબ આપણી પાસે 6 મિનિટ છે, પછી ઓટોમેટિક બંધ થઈ જશે. આઈ વિલ ફિનિશ ઇન વિધિન ટાઈમ. ઓકે. યાદ કરો, શરીરનો જન્મ થયો તો વજન તમારા શરીરનું વધ્યું, અને એ પણ છેલ્લે બીજાએ ઉપાડવું પડે છે. અંદરનું ચેતન તત્વ, એમાં કાંઈ ફેરફાર થતો નથી. જે કાલે હતું, જે આજે છે, એ જ આવતીકાલે રહેવાનું. અને એની સાથે રહેવા માટે આ ધ્યાન જરૂરી છે. ફરી એક લાંબો અને ઊંડો શ્વાસ લઈશું અને છોડી દઈએ. તમારું ધ્યાન જમણા પગના અંગૂઠા પર લઈ જાઓ. જમણા પગનો ઘૂંટણ જુઓ. જમણા પગની જાંઘ જુઓ અને આખા જમણા પગને અનુભવ કરો. હવે તમારું ધ્યાન ડાબા પગના અંગૂઠા પર લઈ જાઓ. ડાબા પગનો ઢીંચણ, ડાબા પગની જાંઘ અને આખા ડાબા પગને જુઓ.
હવે ધ્યાન કમર પર લઈ આવો, નાભી પર ધ્યાન લઈ જાઓ, છાતી પર ધ્યાન લઈ જાઓ, કંઠમાં ધ્યાન લઈ જાઓ, ચહેરા પર ધ્યાન લઈ જાઓ, અને ફરી આખા શરીરને ધ્યાન લઈ જાઓ. ગીવ ધ રિસ્પેક્ટ એન્ડ ઓનર ટુ યોર બોડી. તમે તમારા શરીરને માન આપો, સન્માન આપો. યુ આર ધ જોય, યુ આર ધ પાવર, એન્ડ યુ આર ધ સોલ. તમે જ આત્મા છો, તમે જ શક્તિ છો, તમે જ જ્ઞાન છો. ફરી એક લાંબો અને ઊંડો શ્વાસ લઈશું. શરીર ધીરે ધીરે શાંત થઈ રહ્યું છે. તમારી આજુબાજુના વાતાવરણ પ્રત્યે એલર્ટ થઈ જાઓ. બી અવેર એટ યોર બોડી એન્ડ એન્વાયરમેન્ટ. આંખો બંધ રાખીશું. શાંતિ મંત્ર ધ્યાનથી સાંભળીશું. લોકા સમસ્તા સુખીનો ભવંતુ. ઓમ શન્નો અસ્તુ દ્વિપદે સમચતુષ્પદે. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્યારે પણ તમારી ઈચ્છા થાય કે પૂર્ણતાનો અનુભવ થાય, ત્યારે ધીમે ધીમે આપ આંખો ખોલી શકો છો. ખૂબ ખૂબ આભાર વૈષ્ણવ સાહેબ. બ્રિજેશભાઈને હું વિનંતી કરીશ કે ઝડપથી આભાર વિધિ કરે. બ્રિજેશભાઈ એક મિનિટનો સમય છે, પછી ઓટોમેટિક બંધ થઈ જશે, તો આપ ઝડપથી આભાર વિધિ કરો એવી વિનંતી. નમસ્કાર સર. પ્રાચીન કાળ કા ઇતિહાસ ગોરખનાથ સે લેકર ઉસુ રદિસ્ત કા ઇતિહાસ સાક્ષી હૈ. ઓર 21 જૂન કો અંતરરાષ્ટ્રીય દિન ઘોષિત કિયા ગયા. ઇસમે 11 દિસંબર 2014 કો ભારત કે પ્રધાનમંત્રી ને 177 દેશો કે સામને પ્રસ્તાવ રખા થા ઓર ઇસ પ્રસ્તાવ કો મંજૂરી મિલી. અતઃ હમ ઇસ દિન કો મનાતે હૈ. આચાર્ય મહોદય બિલકુલ ઉત્સાહી હૈ ઓર યોગ કા જો પ્રકલ્પ હૈ ઉન્હોને अच्छी तरह से वैष्णव सर को जोड़कर, पूरे टीम को जोड़कर अच्छी तरह से निभाया है. वैष्णव सर आपका बहुत बहुत आभार व्यक्त करता हूं. एक युवान और जुआन डोसलो जिस प्रकार गांधी जी को कहा जाता था, इसी प्रकार से आपने अपना नेतृत्व यहां निभाया है योग के मामले में. और सभी अध्यापक मित्र
और मेरे स्वयं से दोस्त सब जुड़े हुए, सबको मैं हार्दिक बधाई देता हूं, अभिनंदन देता हूं, धन्यवाद देता हूं और पूरे कॉलेज परिवार की ओर से वैष्णव सर को दोबारा अभिनंदन और धन्यवाद प्रदान करता हूं। सब स्वस्थ रहे, सुखी रहे, ऐसी शुभकामना के साथ सबको योग दिन की शुभकामनाएं धन्यवाद रखता हूँ। આપણો આજનો 21 જૂન વિશ્વ યોગ દિવસનો કોલેજ કક્ષાનો આપણો કાર્યક્રમ અત્રે પૂર્ણ કરીએ છીએ। સૌ સ્વસ્થ રહે અને આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વ મુક્ત થાય એવી પ્રભુને પ્રાર્થના સાથે આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ। આભાર।